સૌ મિત્રોને નમસ્કાર. શિક્ષક પર્વ અંતર્ગત ઇનોવેટિવ પેડાગોજી પાઠ નિદર્શન. ઇનોવેટિવ પેડાગોજી આ વિડીયોની અંદર આપણે આઈસીટી બેઝ પાઠ નિદર્શન માટેનો વિડીયો જોઈશું. માય સેલ્ફ ડોક્ટર એમ બી વેકરિયા, લેક્ચરર ડાયટ પોરબંદર. તો આ વિડીયોમાં આપણે વિષય ગુજરાતી, ધોરણ 8, વિષયાંક વિશિષ્ટ દિવસ અને તારીખ 20/9/2022. તો હવે જોઈએ આપણે મિત્રો પાઠ નિદર્શન. આઈસીટી ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી બેઝ પેડાગોજી અંતર્ગત પાઠ નિદર્શન. જેનો નંબર 1 કરોડ, પહેલું ધોરણ જેનો નંબર 2 કરોડ, બીજું ધોરણ અને
જેના નંબર 12 કરોડને 12માં થવાનું હું બધું આવે એવી રીતે એના નંબર આપેલા મિત્રો તમને ખ્યાલ થઈ ગયો કે વંદે ગુજરાત જે છે એ આ દેશ ઉપર મફત નાખી શકાય ખાલી 2500 રૂપિયાનો ફરક થાય ઘરે તમારા બાળકો 12માં હોય તો ચેનલ નંબર 12 કરશો એટલે 12માંના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ તમામ વિડીયો એ જે નંબર 10માં હોય તો ચેનલ નંબર 10 તો એક અત્યારની સિસ્ટમ છે અને ઉપયોગ કરે છે ઘણા વિદ્યાર્થીઓ ભારે બેન એસી કરવા હવે આઈસીટી ઇન એજ્યુકેશન શા માટે તો એક જ સમયે જુદા જુદા વિસ્તારમાં રહેલા વિદ્યાર્થીને શિક્ષણ આપી શકાય તે માટે શું લખ્યું છે એક જ સમયે જુદા જુદા વિસ્તારમાં હોય તો ગાંધીનગરથી પ્રસારણ થતું હોય તો બધી જગ્યાએ થઈ શકે પછી ઓનલાઈન લર્નિંગ દ્વારા વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે શીખી શકે પોતાના અનુકૂળ સમયે ધારો કે યુટ્યુબમાં વિડીયો મૂક્યો હોય તો એની અનુકૂળતા જોઈ શકે એકવાર તો કહીએ કોઈ પણ સંસ્થા પછી ગમે ત્યારે જોઈ શકે શિક્ષક અને વિદ્યાર્થીઓ પોતાના કરેલા કાર્યને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અન્ય લોકો સુધી પહોંચાડી શકે અને કઠિન વિષયવસ્તુને વિદ્યાર્થી સમક્ષ સરળ રીતે રજૂ કરી શકે હવે આમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કે સંસાધનો અને તકનીકીનો ઉપયોગનું જ્ઞાન હોવું જોઈએ પછી શિક્ષણ કાર્ય કરતા પોતે સંશોધનોની પૂર્વ તૈયારી કરવી તો પેલા વર્ગ વ્યવસ્થા કરવી કોઈ પણ તમે વાર્ષિક પાઠ આપતા હો ત્યારે શું કરવું પડે વર્ગ વ્યવસ્થા ચાલો સીતા બધા સીતા દરેક વિદ્યાર્થીને કોઈ ને કોઈ રમત રમાડીને વર્ગ વ્યવસ્થા કરવાની ભારતીય સ્વાતંત્ર્ય સેનાની દ્વિ સત્યનારાયણ હેલ્પીની પુણ્ય નીતિ છે
આજે વિશિષ્ટ દિન તરીકે ઉજવવામાં આવે શુક્રવાર. અત્યારે હવે અહીંયા આપણે જઈએ છીએ 20મો કપાસ દિવસ, બરાબર. તો કપાસ વિશે જાણીએ મિત્રો, કપાસના પ્રકાર. એ લાંબા રેસા વાળો કપાસ, બીજું મધ્યમ લંબાઈના રેસા વાળો કપાસ, ઓછી લંબાઈના રેસા વાળો કપાસ અને જાડા રેસા વાળો કપાસ, બે પ્રકારના કપાસ છે. અત્યારે આખા પૃથ્વી ભારતની અંદર બીટી નામ, શું નામ છે? બીટી કપાસ. અત્યારે સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે એમાં એટલી બધી દવાઓ છાંટીને વાતાવરણને બગાડ્યું છે, એટલે એના ઉપર અત્યારે બીટી કપાસ ઉપર પ્રતિબંધ છે. પણ બીજા ઘણી બધી જાતો છે, બરાબર, ધુમ્મણ કહીએ, ધુમ્મણ અત્યારે ઘાટલા અને ઓશિકા જે છે એ આના ન બને, આ કપાસના બને નહીં. કારણ કે આ જે છે એ નિશો, બરાબર. અને ધુમ્મણ કપાસ છે એકદમ સોફ્ટ, ખબર પડે તો જોજો, ધુમ્મણ કપાસમાં કાળું છે ને એમાંથી ઊંડો નીકળે, એટલે આખું આખું પીળી લેવાનું. અને આ જે કપાસ છે ને બીજી એ કાળું એમ ને એ કપાસ આવી જાય, તમને ખબર છે કે સ્લીપ વેલ ના ઘાટલા ઉપર પણ બહુ સોફ્ટ, પણ એ કેવા છે? કૃત્રિમ છે. કેવા છે? જયારે તમે ઘરે છે ને 20 વર્ષ સુધી ઓશિકા ને ઘાટલા ને કાઢી નથી, કપાસના ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિ, તાપમાન 21°C થી 27°C, આ ઋતુ અત્યારે કેમ કઈ લખ્યું છે
શીખ ધર્મને છેલ્લે જો આવે તો શીખ ધર્મનો સિમ્બોલ અહીંયા આપણને બતાવ્યો છે અને ફોટોમાં પણ ઉપયોગ છે તો શીખ ધર્મની પ્રાર્થના તમે બોલો છો એ ધાર્મિક સામાજિક ચેતનાના પુંજ છે મહાન તપસ્વી મહાન યોદ્ધા મહાન કવિ રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર વ્યક્તિ અને શક્તિનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી પીટવાની ભાવના જગાડનાર સર્વ વંશદાની એવા શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દસમા ગુરુ અહીંયા આ એનો ફોટો છે અહીંયા બાજુમાં પણ આપણે મૂકેલું છે 5 જાન્યુઆરી 1666 પટણા સાહિબ 7 ઓક્ટોબર 41 ઉમર પછી ધર્મ શીખ જીવન સાથી માતા ચિતો માતા સુંદરી અને માતા સાહિબ દેવલ એના બાળકો અજીતસિંહ જુજાતસિંહ જોરાવરસિંહ ફતેસિંહ અને માતા પિતા ગુરુ એક બહાદુર માતા ઉજીત પ્રખ્યાત ખાલસાના સ્થાપક અને કાર્યકર એ આપણા બહુ પણ જોયું બરાબર પૂરો ભાઈ હવે આજે તમને ખબર હશે એમ ફિલ્મમાં ગીતના વ્યૂ છે એ વિડીયોની લિંક મેં અહીંયા મૂકેલી છે જો વાગે તો તમને સંભળાવું ગુરુ ગોવિંદસિંહ આનો દિવસ જોયો ત્યારબાદ આપણે દુર્ગા દેવી તો દુર્ગા દેવી નો ફોટો મને નેટ ઉપરથી આ ટેક્સ્ટ મળ્યો કારણ કે એમાં પણ આપેલું છે કે દુર્ગા પતિ દેવી એને દુર્ગા ભાભી તરીકે ઓળખાય છે એનો 7 ઓક્ટોબર 1907 થી 15 ઓક્ટોબર 1999 એનો ગાળો છે ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્ર સેનાની હતા તેઓ બ્રિટિશ રાજની સામે સશસ્ત્ર લડત ચલાવી રહેલા જૂજ મહિલા ક્રાંતિકારીઓમાંના એક હતા તેઓ અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા પછી ભગતસિંહ સાથે ટ્રેનમાં નાસી છૂટવાની ઘટનાથી જાણીતા હતા અને તેઓ ક્રાંતિકારી ભગવતી ચરણ વોરાના પત્ની હતા જેથી હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના અન્ય સભ્યો તેમને ભાભી કહીને સંબોધતા હતા અને આમ તેઓ ક્રાંતિકારીઓમાં દુર્ગા ભાભી વડે જાણીતા બન્યા એટલે આજે પણ આપણે એનો વિશિષ્ટ દિન તરીકે આપણે એને લઈએ છીએ ત્યારબાદ આધુનિક એર કન્ડિશનરના શોધક વિલિયમ કેરી અગિયાર એને તો ક્યાં વર્ષો પહેલા એર કન્ડિશનરની શોધ કરી તો એ જોઈએ વિલિયમ કેરિયર એ એક અમેરિકન એન્જિનિયર હતા તેઓ આધુનિક એર કન્ડિશનરના શોધક ગણાય છે એમણે ભેજ તાપમાન અને હવાની આવત જાવત ઉપર અંકુશ અને હવાનું શુદ્ધિકરણ કરે તે પ્રકારનું એર કન્ડિશનર વિકસાવ્યું અત્યારે જે છે તાપમાન ભેજ અને હવા આ ત્રણેયનું મિશ્રણ કરીને શોધ કરી વિલિયમ કેરિયર જે છે કેરિયરના કંપની પણ આવે છે અત્યારે તમે કોઈ પણ એસીમાં જાઓ બરાબર તો એ બતાવે છે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં વિલિયમ કેરિયરે કરેલા યોગદાન બદલ એમને પ્રેમ બ્રાઉન પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો આ એર કન્ડિશનરના શોધક ત્યારબાદ જોઈએ તો ભારતીય સ્વતંત્ર સેનાની બી સત્યનારાયણ રેડ્ડીની પુણ્યતિથિ છે બી સત્યનારાયણ બી સત્યનારાયણ રેડ્ડી બી સત્યનારાયણ રેડ્ડી 21 ઓગસ્ટ 1927 થી 6 ઓક્ટોબર 2012 એ એમનો ગાળો હતો વો જે ફ્રીડમ ફાઈટર હતા એકદમ અને સોશિયાલિસ્ટ અને પોલિટિશિયન રાજકારણી જેને આપણે કહીએ છીએ રાજકારણી અને ફોર્મર ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ ઓડિશા એન્ડ વેસ્ટ બંગાળ ત્રણ જગ્યાએ એ શું થયા છે રાજ્યપાલ તો રેડ્ડી 85 અને 85 વર્ષની ઉંમરે તેઓ હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા એટલે આજે એમની શું કહેવાય પુણ્યતિથિ છે એટલે આપણે વિશિષ્ટ દિન તરીકે એને આપણે ઉજવીએ છીએ તો મિત્રો થેન્ક યુ વેરી મચ અત્યારે જે આધુનિક એર કન્ડિશનર છે એના શોધકનું નામ શું હતું
આપણે આ પૂર્વની